नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय हिंद। आज आप स्टैंडर्ड ट्वेल्थ में यूनिट 5 जेमा रीड 1 एंट्स। एंट्स एटले कीड़ी, कीड़ीओ बहुवचन छे। घणा लोको एने मकोड़ा शब्दथी पण बोलावे छे। એટલે આપણે આજે એન્ટ્સ એટલે કે કીડીઓ વિશે સમજવાનું છે। સાહેબ, શું સમજવાનું હશે કીડીઓ વિશે? પૃથ્વી પર જેટલા પણ, જેટલી પણ આપણે કહી શકીએ કે પ્રાણી છે, જીવજંતુ છે, તે દરેકે દરેક જીવજંતુ પાસેથી આપણે કંઈક ને કંઈક સારી બાબતો મેળવવાની છે। કીડી પાસેથી પણ આપણે આવી જ ઘણી સારી બાબતો સમજી શકીએ। શિસ્ત, સહનશીલતા। ઘણીવાર કેટલાક લોકો રમતો રમતા હોય છે કીડી સાથે, બી કીડી આવતી હોય આમ કે એના ફૂંક મારશે એટલે પછી દૂર જશે, છતાં પણ કીડી એ જ રસ્તે પાછી આવશે। તમે 2 વાર કરશો, 3 વાર કરશો, 4 વાર કરશો, તમે થાકશો, પણ કીડી પછી એ આવવાની જ છે। આ સહનશીલતા છે, શિસ્ત છે, એક જ લાઈનમાં એક જ કતારથી આગળ વધવું। આપણે લાઈનમાં કીધું ને, બોયસ એક જ લાઈનમાં ઉભા રહો તો પણ, અને કીડીઓ જ્યારે ચાલતી બી હોય ને લાઈનમાં તો એકદમ સરસ મજાની કતારથી આગળ વધતી હોય છે। તો જોઈએ કીડીઓ વિશે। The following behavior was noticed by scientist. Following એટલે નીચે આપેલું, એટલે મતલબ કે કોઈક બાબતો તમને નીચે આપેલી છે। એ જે બિહેવિયર છે, બિહેવિયર એટલે કે વર્તન, વોઝ નોટિસ્ડ નોંધવામાં આવ્યું છે। કોના દ્વારા? બાય હુમ? બાય સાયન્ટિસ્ટ, વિજ્ઞાનીઓ દ્વારા। હુ નોટિસ ધ બિહેવિયર? સાયન્ટિસ્ટ। કયા સાયન્ટિસ્ટ? હુ? એ વિજ્ઞાનીઓ। હુ? કે જે એટલે કે જે ટોકિંગ અબાઉટ પર્સન। હુ થી શું બતાવવામાં આવે છે? હુ એટલે તે એટલે કોણ? આ સાયન્ટિસ્ટ એટલે હુ એ પ્રોપર કોઈ વ્યક્તિ માટે બોલવામાં આવે છે। કે એ વૈજ્ઞાનિકો, કે જે વોઝ મેકિંગ, તેઓ કરી રહ્યા છે અ સ્ટડી ઓફ એન્ટ્સ। સ્ટડી ઓફ એન્ટ્સ, કીડીઓ ઉપર, કીડીઓનો તેઓ અભ્યાસ કરી રહ્યા છે। કીડીઓ ઉપર અભ્યાસ એટલે કીડીનો તે અભ્યાસ કરી રહ્યા છે। એ અભ્યાસ શું હતો? હવે જુઓ કે ખરેખર કયા બિહેવિયરની વાત કરવામાં આવી છે। હવે આમ તો હું તમને સમજાવી શકું કે કયું બિહેવિયર છે। નોર્મલી વાત એવી છે કે એક ખાડા જેવો ભાગ છે, એ ભાગમાં, ખાડામાં ઘણી બધી કીડીઓએ ભેગા મળીને માખી, કોઈક બીજા જીવજંતુ એક બે એને મારી નાખ્યા છે। જો સૃષ્ટિમાં જીવવા માટે જે ખોરાક છે તે ખોરાક મેળવવો જ પડે, બરાબર છે? એટલે કીડીઓનો ખોરાક એ છે, એટલે એમને એ કામ કર્યું છે। હવે મારી નાખ્યા પછી તે આખું રાખશે નહીં, ના 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 ના, ટુકડા કરી દીધા છે।
કેમ ટુકડા નાના કઈ કર્યા છે, શરીરના બધા જ ભાગ અલગ કર્યા, પાખો અલગ કરી કાઢી છે, બધા જ પાર્ટસ અલગ કરી કાઢ્યા છે જીવજંતુના. કેમ કે ધીરે 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 ઉચકીને એ બધા ગ્રુપમાં એ જીવને ઉપર જ્યાં પોતાનું મગર છે, દર કહેવાય, જ્યાં પોતાનું દર છે ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આખું ગ્રુપ હવે એને ત્યાં ઉચકીને લઈ જાય છે. પહેલા આટલું સમજી લે. અ નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન. ડાઉન એટલે નીચે. ક્યાં હતા? ઇન અ પીટ, એક ખાડામાં હતા નીચે. પીટ એટલે ખાડો. વેર, કે જ્યાં, ક્યાં, ખાડામાં. તો વેર શું બતાવે છે? પ્લેસ. ટોકિંગ અબાઉટ અ પ્લેસ. કયું પ્લેસ છે? આ ખાડો. એ ખાડામાં ધે હેડ કિલ્ડ, તેઓએ મારી નાખ્યા હતા સમ ફ્લાઈઝ, કેટલીક માખીઓને, એન્ડ અધર ઇન્સેક્ટ્સ, થોડાક જીવજંતુઓને. શેના માટે માર્યા હતા? ફોર વોટ? ફોર ફૂડ, ખોરાક માટે માર્યા હતા. શેના માટે માર્યા હતા? ખોરાક માટે. ધ એન્ડ્સ બિગેન. બિગેન એટલે શરૂ કરવું. ધ એન્ડ્સ બિગેન, એન્ડ્સે શરૂ કર્યું. શું શરૂ કર્યું? ધ એન્ડ્સ બિગેન. બિગેન એટલે શરૂ કર્યું. શરૂ કર્યું એમણે ખેંચવાનું. ફેચિંગ એટલે ખેંચિંગ. ફેચિંગ એટલે શું થાય? ખેંચિંગ, ખેંચવાનું શરૂ કર્યું. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ, ખેંચીને લઈ જવું. એન્ડ્સે ખેંચીને લઈ જવાની શરૂઆત કરી. શું ખેંચીને લઈ જાય છે? ધ સ્મોલ બીડ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ. આજે જીવજંતુઓના નાના નાના ટુકડા કરી કરેલા એ ટુકડાને ધીરે ધીરે, તો જો આ જે ખાડો છે ને, આ ખાડાની ઉપર ધીરે 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 હવે લઈ જાય છે. હવે લઈ જવાની ક્રિયાને પણ સમજવાની છે. ક્યાં લઈ જાય છે? તો ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ, એન્ટ એટલે કીડી, હિલ એટલે આમ તો પર્વત થાય પણ ટેકરી, અહીંયા થાય એન્ટનું ઘર, દર. એ અહીંયા છે, સમજો. આ એમનું દર છે, ત્યાં એમને લઈ જવાનું છે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક. આર્ડિયસ વર્ક એટલે લેબરસ, મજૂરી, સખત, હાર્ડ, ડિફિકલ્ટ. આ સમાનાર્થી શબ્દોમાં યાદ રાખજો. આર્ડિયસ એટલે લેબરસ, ડિફિકલ્ટ, સખત, મહેનત. એનો મતલબ થાય હાર્ડ વર્ક. ક્યારેક ક્યારેક તમારા સિમિલર શબ્દોમાં પણ એ પૂછે. ફોર ધેમ, એમના માટે આ એક મહેનતનું કામ હતું. કેમ મહેનતનું કામ હતું? બસ સાહેબ, નાના નાના જીવજંતુને લઈ જવાના છે, ક્યાં સખત મહેનતની જરૂરિયાત છે? જોજો કેમ મહેનતનું કામ હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટેપ. સ્ટેપ એટલે કે ચઢાણ. એ જે આ પીટ છે, આ ખાડો છે, એ ચઢાણવાળો હતો. જો ટેકરિયાળો, આપણે નોર્મલી ચડવું હોય ને તોય તકલીફ પડે છે. ચાલો તમે ગિરનાર ચડી જુઓ, કોન્સ્ટન્ટ. આપણે ખાલી ગિરનાર અંબાજીની વાત કરીએ, પાવાગઢની વાત કરીએ, એ ચઢાણ ચડવાની જ વાત છે ને. ચડી જુઓ એકવાર. તો અહીં પણ એ ચઢાણ ચડવાની વાત છે.
એ સ્ટીપ એટલે ઢોળાવવાળો હતો, અને ખાસ એમના વર્કને કમ્પેર કરવામાં આવે છે કન્સિડરિંગ ધ સાઈઝ ઓફ ધ લોડ્સ. એમને જે લોડ ઉચક્યો છે, ધે વર કેરિંગ, એ જે લોડ ઉચકીને લઈ જાય છે, એ જે વજન ઉચકીને લઈ જાય છે, તે વજનની વાત કરીએ તો, તે વજનની તેમના સાઈઝ પ્રમાણે વાત કરીએ તો વેરી હેવી, ખૂબ હેવી કહેવાય. પહેલેથી કીડીનું વજન કેટલું? કેટલી બધી જતી રેખાઓ બરાબર ફૂંકમાં તમારી સાથે, તો એ જે વજન ઉચકી રહી છે એ ખરેખર હેવી હોય છે. કેવું હેવી હોય છે સમજો, સરપ્રાઇઝિંગ છે. ઇટ વોઝ એ લોડ, એ વજન એઝ ઇફ જાણે કે અ ગ્રુપ ઓફ મેન, વ્યક્તિઓનું એક ટોળું હોય, વર્ક કરિંગ ઉચકીને જતું હોય, અ વેઇટ ઓફ 200 pounds, 200 pounds નું વજન ઉચકીને જતું હોય વ્યક્તિઓનું એક ગ્રુપ, એટલું વજન આ કીડીઓ ઉચકતી હતી. હજી આશ્ચર્ય છે, પહેલાં તો 200 pounds એટલે શું? તો 90 kilo. સાહેબ 90 kilo સાહેબ 5 જણ આરામથી ઉચકી શકે. હજી સમજો, હા, ઈચ એક વ્યક્તિ 90 kilo વજન ઉચકીને જતો હોય, એક વ્યક્તિ ગ્રુપમાં તો સમજો એ પ્રમાણે તમે મલ્ટીપ્લાય કરી દો, એક વ્યક્તિ 90 kilogramનું વજન ઉચકીને જતો હોય, એટલું વજન આ કીડીઓ પોતાની પર ઉચકીને જતા હતા. ઉચકવું જ મહત્વનું નહોતું, આ ચઢવું પણ મહત્વનું હતું. જતા હતા, ચઢતા હતા. હવે ખ્યાલ આવી ગયો કેટલું હાર્ડવર્ક છે એમના માટે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ, જો આ જ વસ્તુ આવી, ક્લાઇમ્બિંગ અ ક્લિફ, ટેકરી ચડવી, એટ ધ સેમ ટાઈમ, અને એ વખતે ટેકરી ચડવાનું તો ઊભું ને ઊભું જ, 90 kilo જેટલું વજન ટેકરી ચડવાનું ઊભું ને ઊભું. હવે કીડીઓની હોશિયારી, શિસ્ત, ટાઈમ મેનેજમેન્ટ આ પેરેગ્રાફમાં ખબર પડશે. વિધાઉટ અ વર્ડ, કંઈ પણ કીધા વગર કીડીઓ બીજી કીડીઓની બાબતને સમજી શકે છે એ અહીંથી ખબર પડશે. ધ એન્ટ્સ ઇમિડિયેટલી, એન્ડ્સ ઇમિડિયેટલી, ઇમિડિયેટલી એટલે તાત્કાલિક, તરત જ ઓર્ગેનાઇઝ્ડ, ઘડી કાઢ્યું, યોજી નાખ્યું. ધ વર્ક ઇન ધીસ વે, આ રીતે કીડીઓએ તરત જ પોતાનું વર્ક યોજી નાખ્યું. કેવું વર્ક યોજી નાખ્યું? જો આ બાજુ ઘણી બધી આપણે પ્રસંગ હોય ને, પ્રસંગ તો ઘરના પ્રસંગના વર્કને પણ આપણે ડિવાઈડ કરી દઈએ, અમુક કામ અમુક વ્યક્તિ કરે, અમુક કામ અમુક વ્યક્તિ કરે, એ રીતે. પણ આપણે વારંવાર કહેવું પડે અહીં કહેવા થતું નથી, જાતે ઓટોમેટિક એ કામ યોજાઈ જાય છે. વાઇલ, જ્યારે સમવર કેરિંગ અપ ધ બીડ્સ ઓફ ઇન્સેક્ટ્સ, કેટલીક કીડીઓ હતી ને, એ ઇન્સેક્ટ્સ, આ જંતુના જે ટુકડા હતા નાના નાના, એ ઉચકીને ઉપર જતી હતી. સમજો, અહીંયાથી આ ખાડો છે, આ ખાડાથી કેટલીક કીડીઓ
ટુકડા ને ઉચકીને ઉપર જઈ રહી છે. ધ અધર્સ, અને બીજી કેટલીક કીડીઓ વેન્ટ ઇન ફ્રન્ટ, આગળ આવી ગઈ. બધી કીડીઓ આગળ જતી નથી, કેટલીક કીડીઓ જીવજંતુઓને ઉચકીને જાય છે, તો બીજી કેટલીક કીડીઓ આગળ આવે છે. એન્ડ ક્લિયર્ડ અવે, ક્લિયર અવે એટલે સાફ કરવા લાગે છે. શું સાફ કરે છે? એની સેન્ડ, રેતી, ઓર સ્મોલ સ્ટોન, નાના નાના પથ્થર, ધેટ ઓબસ્ટ્રક્ટેડ, ઓબસ્ટ્રક્ટેડ એટલે મુશ્કેલી ક્રિએટ કરતા હોય, ધ વે, રસ્તા પર મુશ્કેલી ક્રિએટ કરતા હોય તેવા નાના નાના પથ્થર અને રેતીને તે ક્લિયર કરવા લાગે છે, સાફ કરવા લાગે છે. કેવું પડે છે મિત્રો અહીંયા? ના, પણ તમને કેવું પડે કે ધ્યાન આપો, એક વાર ધ્યાન આપો, બીજી વાર ધ્યાન આપો, ત્રીજી વાર ધ્યાન આપો, તમને કેવું પડે છે? જો પ્રાણી છે, જીવજંતુ છે, છતાં બી એક જીવજંતુ પણ પોતાના કામને કેટલી સારી રીતે કરે છે સમજો. તમે પણ મહેનતુ છો જ મિત્રો, કારણ કે ઓનલાઈન અભ્યાસ કરવો એ ધીરજ ખૂટી જાય એવી વસ્તુ છે, અને તમે ખરેખર વર્ક કરી રહ્યા છો. એટ સમ પોઈન્ટ્સ, કેટલીક જગ્યાએ શું થયું? કેટલીક જગ્યાએ જોઈ લો, એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ, પગ મૂકવો. આજે વજન લઈ જતી કીડીઓ છે ને, એમના માટે પગ મૂકવો પણ કેટલીક જગ્યાએમાં અઘરું હતું. પગ મૂકવાની યોગ્ય જગ્યા ન હતી. ધીઝ અધર એન્ડ્સ, આજે બીજી કીડીઓ હતી જે સાફ સફાઈ માટે લાગી ગયેલી, સાફ સફાઈ અભિયાનમાં લઈ ગયેલી, બે તકલીફ ના પડે એવું, એ કીડીઓ વુડ પોઝિશન. એમણે શું કર્યું? પોઝિશન લઈ લીધી, સ્થાન લઈ લીધું. કેમ સ્થાન લીધું? ધેમસેલ્સ, પોતાની જાતને અમુક પોઝિશનમાં મૂકી દીધી. ઇન સચ અ વે ધેટ, જોજો, ઇન સચ અ વે ધેટ, પોતાને એવી રીતે પોઝિશનમાં મૂકી દીધી કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, વજન ઉચકીને લઈ જતી કીડીઓ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, એમની પર પગ મૂકીને આરામથી આગળ નીકળી જાય. આપણે તો શું કરીએ આવા કન્ડિશનમાં? પેલા ખાડામાં પડવા દઈએ, પણ એ બીજી એન્ડ્સ એ પોતે એવી જગ્યાએ જતી રહી કે જ્યાં પગ મૂકવાની જગ્યા નહોતી, એની પરથી વજન લઈ જતી કીડીઓ પગ મૂકીને આગળ નીકળી ગઈ. ઇન અસ વે ધેટ, સચ વે ધેટ, સચ ધેટ, આ છે ક્લોઝ ઓફ રિઝલ્ટ. ક્લોઝ ઓફ રિઝલ્ટ, કેની પર પગ મૂકીને તે આગળ વધી ગઈ. હવે એક એવી કન્ડિશન આવી, આગળ વધતી હતી, હવે એવી કન્ડિશન આવી કે બધી જ કીડીઓ સ્ટોપ થઈ ગઈ, અટકી ગઈ. કેમ? હવે શું થયું? પહેલા સમજી લઈએ કે આગળ ઢાળતો ચઢાણ હતો જ, પણ એ ચઢાણમાં હવે આગળનો સ્ટેપ બિલકુલ સ્મૂધ, લપસણું, સીધું હતું. અહીંયાથી આમ થોડું ક્રોસ હશે, આના થોડું સ્મૂધ હતું. ધીરે 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 કરતા અહીંયા ખાડામાંથી ધીરે 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 અહીંયા સુધી આવી ગયા, પણ અહીંથી સ્મૂધ આવ્યું એટલે હવે આગળ વધી શક્યા નહીં.
આપણને એવું લાગે કે બધી કીડીઓ ઊભી રહે છે, મતલબ એમને હાર સ્વીકારી લીધી છે. નહીં મિત્રો, હવે તો આમની પોતાની ખરી હોશિયારીની શરૂઆત થાય છે. આ જે કીડીઓ બધી પ્રયત્ન કરતી હતી ઉપર જવાની, એમાંથી એક કીડી છેટ ઉપર, જે પોતાનું મકાન છે, પોતાનું ઘર છે, પોતાનું દર છે, અને એ દરની અંદર બીજી ઘણી બધી કીડીઓ છે, એક કીડી છેડ ઉપર જશે, પોતાના દરમાં જાય છે, અને દરમાં જઈને બાકી બધી કીડીઓને એ શું કરે છે, એક મેસેજ પાસ કરે છે. તમને ખ્યાલ આવી ગયો કયો મેસેજ પાસ કર્યો હશે? કે મિત્રો, આપણી બીજું ગ્રુપ નીચે ઊભું છે, પણ હવે તે ઉપર આવી શકતું નથી. તરત જ અમેઝિંગ થિંગ હેપન્સ, એક સરસ મજાની ઘટના ઘટી. એ જે દર હતું, એમાંથી ઘણી બધી કીડીઓ સાંકળ રચીને એકબીજાના પગે પગ પકડીને ધીરે 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 નજીક આવી. જોજો, અહીંથી ધીરે 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 નીચે આવી. ક્યાં સુધી નીચે આવી? જ્યાં પેલી કીડીઓનું ગ્રુપ વેઇટ કરતું હતું ત્યાં એ કીડીઓ આવી ગઈ, બધાને પકડી લીધા, અને સાંકળ જોઈન્ટ થઈ ગઈ, અને બધી કીડીઓને ઉપર ખેંચી લીધી. આમ જોઈન્ટ કર્યા અને ઉપર ખેંચી લીધા. અને આપણે તો કોઈ ફસાયું હોય ને તો લાત મારીએ, પડવા દઈએ. આમણે ન કર્યું, એકબીજાના પગે પગ પકડીને એક સાંકળ બનાવી, એકબીજાના પગે પગ પકડીને સાંકળ બનાવી અને બધાને લઈ લીધા ઉપર. જોઈએ, નિયર ધ ટોપ ઓફ પીટ, આ જે ખાડો હતો એ ખાડાની ટોચ પર. હાઉ એવર, જો કે ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, હવે એક એવો નાનો રસ્તો આવ્યો, વિચ વોઝ, કે જે રસ્તો કમ્પ્લીટલી કેવો હતો, તો સ્મૂધ, એકદમ સીધો, લપસી જવાય તેવો, એન્ડ સ્ટીપ, ચઢાણ તો ખરું જ, ઢોળાવ તો ખરો જ. હાઉ વોઝ ધ વે, રસ્તો કેવો હતો? તો કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ, એકદમ ચઢાણ વાળો હતો. હિયર ધેર વર નો ફૂટ હોલ્ડ્સ, અહીં પગ મૂકવાની કોઈ જગ્યા જ નહીં, લપસી જવાય એવું હતું. ધ એન્ટ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ, કીડીઓ એ રસ્તે આવી, એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, એમનો જે વિકાસ હતો, વિકાસ એટલે આગળ વધતા હતા, કન્ટિન્યુ થતા હતા, હવે સ્ટોપ થઈ ગયું, હવે તે અટકી ગયા. ઇટ સીમ્ડ, જાણે કે એવું લાગતું હતું કે ધેટ, જો જાણે કે એવું લાગતું હતું કે, ધેટનો મતલબ થાય કે, પેલું નહીં કે. આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, હાર સ્વીકારી લેવી, જાણે કે હવે એમનો એન્ડ આવી ગયો, થાકી ગયા એવું ફીલ થતું હતું, પરંતુ હજી હવે શરૂઆત થાય છે. જ્યાં એન્ડ આવે છે ત્યાં એમની શરૂઆત થાય છે. ઓફ ધ મેની એન્ડ્સ, આ બધી કીડીઓ, વિચ, કે જે કીડીઓ, જે બધી કીડીઓ ટ્રાઈડ કરતી હતી, પ્રયત્ન કરતી હતી, કયો પ્રયત્ન કરતી હતી? ટુ ક્લાઇમ્બ, ઉપર ચડવાનો, ધીસ પાર્ટ, આ પોતાના ઢાળ તરફ, પોતાના ઘર તરફ. ઓનલી વન, માત્ર એક, આ જેટલી પણ કીડીઓ પ્રયત્ન કરતી હતી ઉપર ચડવાનો, ઇન્સેક્ટ લઈને કે આગળ સાફ સફાઈ કરતા કરતા, એમાંથી એક રીચ ધ ટોપ, છેડ પોતાના ઘર સુધી પહોંચી ગઈ પ્રયત્ન કરી કરીને. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ,
મળે. આ જે કીડી જે પહોંચી ગઈ એ તાત્કાલિક મળે છે. કોને મળે છે? બાયન નંબર ઓફ એન્ટ્સ, બીજી ઘણી બધી કીડીઓને. ફ્રોમ ધ એન્ટ હિલ, એ જે એન્ટ હિલ છે, એ દર છે, એ દરની અંદર તે બાકીની કીડીઓને મળે છે. ટુ હુમ, કે જેને. ઇટ કન્વેડ અ મેસેજ, એક મેસેજ પાસ કરે છે. કન્વે એટલે આમ તો પાસ કરવું, આપવું, મેસેજ તેમને આપે છે. સિમિલર માટે યાદ રાખજો. એન્ડ નાઉ એન અમેઝિંગ, અમેઝિંગ એટલે સરપ્રાઇઝિંગ, આશ્ચર્ય કરી દે તેવી થિંગ હેપન, ઘટના ઘટી. ખ્યાલ આવ્યો કઈ ઘટના ઘટેલી? The ants at the top, જે પેલી ટોપ ઉપર, જે ટોચ ઉપર જે કીડીઓ હતી, began climbing down. હવે એ ડાઉન આવી રહી છે, નીચે આવી રહી છે. આ બધી કીડીઓ અહીં ઊભી છે, સમજો. એ ડાઉન આવી રહી છે. ઇનટુ ધ પીટ, એ સાંકળ બાંધતા બાંધતા, સાંકળ રચતા રચતા એ બધી કીડીઓ હવે નીચે આવી રહી છે. બેકવર્ડ, નીચેની સાઈડ. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર, એકબીજાની પૂંછડી પકડતા પકડતા, પગ પકડતા પકડતા, શરીરના ભાગનો સપોર્ટ આપતા આપતા નીચે આવે છે. ઇન ફ્રન્ટ, ઇન ધીસ વે, અને આમ કરતા કરતા એન એન્ટ ચેન વોઝ ફોર્મ, એક સરસ મજાની સાંકળ રચાઈ ગઈ. વોઝ સૂન ફોર્મ, રચાય છે. વિચ, આ સાંકળ જે છે સ્લોલી, ધીમેથી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ, ધીરે 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 હવે આ નીચે આવવા માંડી, આવવા લાગી, નીચે આવવા લાગી. When reached the ends, અને લાસ્ટમાં આ જે એન્ડ્સ છે એ જે વેઇટ કરતી હતી ત્યાં પહોંચી ગઈ. એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર ફૂડ, જે આ લોડ ઉચકીને ઊભી છે, આ જે જીવજંતુઓને લઈને ઊભી છે, ત્યાં પહોંચી ગયા. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ, અને ખેંચી લીધા એવું કહીએ તો પણ ચાલે. અને પછી ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન, આ ચેનને દ્વારા આરામથી ઉપર ખેંચી લીધા. એન્ડ કેમ આઉટ ધ ટોપ, અને બધા ટોચ ઉપર પહોંચી ગયા. એન્ડ થઈ ગયો એક એક્ટિવિટીનો, એક ક્રિયાનો. પણ આ ક્રિયા પરથી ઘણી બધી બાબત સમજવાની છે. પહેલી સૌથી પહેલી બાબત સમજવા માટેની શું છે? એ છે કે ગ્રુપ માખી મારે છે. સમજો મિત્રો, માખીને મારી છે. હવે માખી મારવી એ કીડીઓ માટે રમત છે? સાઈઝ જુઓ કીડીની અને માખીની. પણ કીડી નહીં, કીડીઓ ગ્રુપમાં રહીને એ એક્ટિવિટી કરે છે તો પોસિબલ છે. ટુકડા કરવા, આખી માખીને ઉચકેલી જાય તો કઈ ભારે પડે, પણ નહીં, એના ટુકડા કરવાના. ટુકડા કરીશું તો લઈ જવામાં સરળતા બનશે, આ બીજી હોશિયારી. ત્રીજું, આપણે જે શીખ્યા એ પ્રમાણે આગળ ગ્રુપ કર્યું, સાફ સફાઈ, પગ મૂકવા જગ્યા ના હોય તો ત્યાં, આ બધી બાબતો પછી આગળની વાત છે. તો આ બધી બાબતો દ્વારા આપણને ખરેખર એની હોશિયારીની ખબર પડે છે. અહીંયા એક છે વિચ, સેકન્ડ છે હુમ, થર્ડ છે અહીંયા વિચ. જનરલી ડબલ્યુએચ ટોપિક છે હુ, હુમ, હુસ, વિચ. તો ટોકિંગ અબાઉટ અ પ્લેસ, ટોકિંગ અબાઉટ અ થિંગ, ટોકિંગ અબાઉટ અ પર્સન, એના માટે આવે. સચ બિહેવિયર, આ પ્રકારનું બિહેવિયર જોયું તમે, કયું બિહેવિયર હતું? શોઈંગ, એ દર્શાવે છે ધ એડેપ્ટનેસ. એડેપ્ટનેસ એટલે ક્લેવરનેસ,
હોશિયારી બતાવે છે. કોની? ઓફ એન્ટ, કીડીની. કીડી આટલી હોશિયાર? હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. આ હોશિયારી નોટિસ કરવામાં આવી, સ્ટડી એનો અભ્યાસ કરવામાં આવ્યો ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા. અને છેલ્લે વૈજ્ઞાનિકો પણ એ તારણ સુધી પહોંચી ગયા, નાઉ સાયન્સ હેડ ડિસ્કવર્ડ સમથિંગ, ઘણી બાબતો અબાઉટ એન્ટ્સ લાઈફ, એન્ટના જીવનની ઘણી બધી બાબતો તેમણે શોધી. કેવા પ્રકારની કીડીઓ હોય, ક્યાં રહે છે, કેવી રીતે ખાય છે, કે શું ખાય છે, કેવી રીતે હેલ્પ કરે છે, ઘરમાં ફેમિલી મેમ્બર્સ સાથે કેવી રીતના બિહેવિયર કરે છે, કયા પ્રકારની કીડીઓ સ્પેશિયલ કયા પ્લેસમાં જોવા મળે છે, સૌથી ખતરનાક કીડીઓ કઈ છે, એકદમ નાજુક અને નમણી કીડીઓ કઈ છે, આ બધી બાબતોને એમણે નોટિસ કરી. વિચ સીમ ટુ શો ધેટ, અને આ બધી બાબતો નોટિસ કર્યા પછી એવું બતાવે છે, જાણવા મળ્યું કે એ અંદાજ સુધી પહોંચ્યા કે ધ ઇન્ટેલિજન્સ, કયા એ લોકો વિચાર સુધી પહોંચ્યા કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટેની ક્રિએચર્સ, આ જે નાનકડી ક્રિએચર્સ, જીવજંતુ, આ જે નાનું જીવજંતુ છે એની જે ઇન્ટેલિજન્સ છે, એની જે હોશિયારી છે, ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ. એ હોશિયારી મનુષ્ય હ્યુમન ઇન્ટેલિજન્સથી મળતી આવે છે. મનુષ્યની હોશિયારી જેટલી જ એની હોશિયારી છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડ, કન્સિડ એટલે અગ્રી, સહમત થવું. જો કે બધા વૈજ્ઞાનિકો આ વસ્તુથી સહમત નથી થતા, સ્વતંત્ર છે દેશ, પોતપોતાના વિચારો, સ્વતંત્રતા દરેક માટે છે. કેટલાક લોકો આમ અગ્રી થાય છે કે નહીં તમારી વાત સાચી છે, કેટલાક અગ્રી નથી થતા. તો દિસ વ્યૂ, આ વિચાર સાથે, આમ તો વ્યૂનો મતલબ એવો પણ થાય થોટ, બટ કોન્ટ્રાસ્ટ, યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ. અહીં થોડીક બાબતો તમને આપી છે, તમે તે બાબતને લુક, એ બાબતોને થોડીક જુઓ, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, તમારું ખુદનું ઓપિનિયન શું છે એ વિચારો. હવે વાત કરીએ છીએ કે એન્ટ્સ જે છે એના બે ત્રણ અલગ અલગ પ્રકારોની ચર્ચા થયેલી છે. એન્ટ્સના લાઈફમાં પણ મનુષ્યની લાઈફ સાથે ક્યાંક બંધ બેસતું છે એની વાત કરી રહ્યા છે. પહેલી આવે છે, ધેર આર એન્ટ્સ, કઈ એન્ટ્સની વાત થાય છે સૌ પ્રથમ? તો ધેર આર એન્ટ્સ દેટ ડુ ફાર્મિંગ. જુઓ, મનુષ્ય ફાર્મિંગ કરે છે, મનુષ્ય ખેતીવાડી કરે છે, કીડીઓ પણ ખેતીવાડી કરે છે. સાહેબ, કીડીઓ કેવી રીતના ખેતીવાડી કરતી હશે? કરે છે. પણ ખેતી કરવું એટલે એવું નહીં કે જમીનમાં હળ થી આપણે ખેડવું, વાવવું, પાણી આપવું. ખેતી એટલે, મૂળ વસ્તુ એટલી થાય કે પોતાના ભોજન માટે કંઈક ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું એ ખેતી. અહીં પણ એમનું જે ભોજન છે, એમની જે ગમતી વસ્તુ છે, ઉત્પન્ન કેવી રીતે કરે છે એની વાત છે. ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. એ એન્ટ્સ ખેતી કરે છે. હવે આ શોર્ટ નોટ્સ છે, શોર્ટ નોટનું નામ શું છે સમજો, ધ અમ્બ્રેલા એન્ટ્સ. આખો પેરેગ્રાફ એક શોર્ટ નોટ છે, એટલે તમે આને યાદ રાખવા માટે વાંચજો, સમજો. આપણે એવું લખી શકીએ, ધ અમ્બ્રેલા એન્ટ્સ ડુ ફાર્મિંગ, ખેતી કરે છે.
યુ મે નો દેટ, આ લખવાની જરૂરિયાત નથી, ખાલી સમજવાની છે કે તમે જાણો છો કે મનુષ્યએ પણ પહેલાં રખડતો, શિકાર કરતો, એ બંધ કરીને ખેતી, આદિમાનવની વાત છે, ખેતીમાં ઝંપલાવ્યું એટલે મોટો બદલાવ આવ્યો. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ, એક મોટો પડાવ, કૂદકો નહીં, ચેન્જીસના અર્થમાં છે, ફોર હ્યુમન પ્રોગ્રેસ, મનુષ્યના વિકાસમાં એક મોટું જમ્પ હતું. વેન મેન ગેવ અપ, ગેવ અપ એટલે મૂકી દેવું, છોડી દેવું, ત્યજી દેવું. બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર, પહેલાં એ ફૂલ ટાઈમ હન્ટર હતો, શિકારી હતો, એ શિકારી બનવાનું બંધ કર્યું. એન્ડ ટુક ટુ ફાર્મિંગ, ખેતીની શરૂઆત કરી. પહેલાં મનુષ્ય શું કરતો હતો? ફૂલ ટાઈમ હન્ટર, બંધ કર્યું અને કયું સ્ટેપ કર્યું? ફાર્મિંગ. એ મનુષ્યની જીવન, મનુષ્યની આખી જે લાઈફ છે એમાં પરિવર્તન લાવી દીધું એની વાત છે. સિમિંગલી આ જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ, હવેથી લખવાનું છે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. સૌથી પહેલાં તો ક્યાં જોવા મળે છે? ટ્રુ ફોલ્સમાં આવે, સાઉથ અમેરિકામાં જોવા મળે છે. ક્યાં? સાઉથ અમેરિકામાં. હેવ ટેકન ધ સેમ સ્ટેપ, કયું સ્ટેપ ભર્યું એમણે પણ? તમે જોયું ને આગળ પેલું બિહેવિયર હતું, બિહેવિયરમાં કયું સ્ટેપ હતું? એ લોકો માખીઓને મારતા હતા, એટલે એ શિકારી જ બન્યા ને. પણ એ શિકારીની જગ્યાએ એ સ્ટેપ ભર્યું, ખેતી કરી. પણ મેં કીધું ખેતી એટલે કઈ? પોતાની ભાવતી વસ્તુને ઉત્પન્ન કરવી. ઇન ધેર સ્મોલ વે, પોતાના જીવનમાં એમને પણ ફાર્મિંગનું એક સ્ટેપ ભર્યું. એટલે જ ધે આર કોલ્ડ બાય ધેટ નેમ, એટલે એમને અમ્બ્રેલા એન્ડ. હવે કેમ બોલવામાં આવે છે એનું કારણ પાછળ આપે છે. તેઓને આ નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? અમ્બ્રેલા એન્ડ. સવાલ આવે કે વાય આર ધ એન્ડ્સ કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ? છત્રી, અમ્બ્રેલા એટલે છત્રી થાય, કેમ એમને અમ્બ્રેલા એન્ડ્સ કહેવામાં આવ્યું છે? કારણ કે એ લોકો શું કરે છે? બીકોઝ, બીકોઝનો મતલબ છે કારણ કે. એ શું બતાવે છે? રીઝન, અનુવાદ જ છે. એટલે આ થયું ક્લોઝ ઓફ રીઝન, સોઈંગ રીઝન. બીકોઝ ધે આર ઓફન સીન, કારણ કે આ અમ્બ્રેલા એન્ડ્સ છે ને હંમેશા દેખાય છે. કેરિંગ, ઉચકીને લઈ જતી. છત્રી આપણે આમ પકડ્યું હોય ને, આમ આમ લઈ જતા હોય, પણ અમ્બ્રેલા એન્ડ શું કરે છે? એ પણ ઉચકીને લઈ જાય છે. શું ઉચકીને લઈ જાય છે? પોતાના માથા ઉપર, શરીર ઉપર મોટું, પોતાના લેવલ કરતાં મોટું પાંદડું, એટલે આમ સેફ થઈ જાય, પાંદડું ઉપરથી આમ હોય એટલે. કેરિંગ, લઈ જતી લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર, એમના શરીરની ઉપર લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાનો મોટો ટુકડો ઉચકીને લઈ જતી હોય છે, લાઈક અમ્બ્રેલાસ. એટલે આપણો જવાબ આવવો જોઈએ કે ધે આર કોલ્ડ અમ્બ્રેલા નેમ્સ બીકોઝ દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર. લાઈક અમ્બ્રેલા લખવાની જરૂર નથી. ધે ટેક ધીઝ પીસીસ ઓફ લીફ, એ ક્યાં લઈ જાય છે? આ પાંદડા, પાંદડાના ટુકડા ક્યાં લઈ જાય છે? ટુ ધેર નેસ્ટ. નેસ્ટ એટલે માળો ના સમજતા, પણ એન્ટ હિલ, નેસ્ટ, હોમ, દર. વેર, કે જ્યાં. વેર, કે જ્યાં. ધે ચ્યુ,
ચબાવવું. ચ્યુનો મતલબ શું થાય? ચબાવવું, તે ચબાવે છે. ધેમ, કોને ચબાવે છે? પેલા પાંદડાને ચબાવે છે. નાઇસલી, કેવી રીતે? બહુ જ સરસ રીતે. આફ્ટર વર્ડ્સ, ત્યારબાદ. દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. આ જે ચ્યુડ અપ લીવ્સ છે, ચબાવેલા જે પાંદડા છે, તે ચબાવેલા પાંદડાનું તેઓ બેડ બનાવે છે, પથારી કરે છે, નીચે મૂકી દે છે પોતાના ઘરની આજુબાજુમાં, દરની બહાર. ઓન ધીઝ બેડ્સ, અને આ બેડ ઉપર ગ્રોઝ ક્રિએટ થાય છે. શું ક્રિએટ થાય છે? અ કાઇન્ડ ઓફ ફંગસ. ફંગસ, ફૂગ. શું ક્રિએટ થાય છે? એક પ્રકારની ફૂગ ક્રિએટ થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, કે જે ફૂડ આજે એન્ટ્સ છે ને, એમનો ભાવતું ભોજન છે, એમને ખૂબ ભાવે છે. તો જુઓ, પોતાની ભાવતી વસ્તુ આ ફંગસ એમને ક્રિએટ કરી, ખેતી કરી. વિચ, ટોકિંગ અબાઉટ અ થિંગ. હવે એક બીજી ખેતીવાડી કરતી હતી, હવે શું કરે છે? પાડે છે. કોને પાડે છે? કાઉસ. ગાયો પાડે છે, લો. પણ આ એ ગાયો નથી જે આપણે વિચારીએ છીએ. આ ગાય એટલે કે એક નાનું જીવજંતુ છે, ગ્રીન ફ્લાય છે, જે રાજમા અને ગુલાબના પાંદડા ઉપર હોય છે. Then there are ants. હવે એવી પણ કીડીઓ છે that domesticate. Domesticate એટલે પાડવું. Domesticate એટલે પાડવું. Cows. And milk them. Milk them એટલે દોવું. ગાય cows પાડે છે અને તેને દોવે છે. What we have called cows. આપણે આ cows કહીએ છીએ એ શું છે? તો are a kind of green fly. એ બીજું કઈ નહીં, એ એક પ્રકારની green fly છે. એ શું છે? એક પ્રકારની green fly છે. કેવી green fly છે? તો these are found. આ green fly મળે છે on rose leaves. ક્યાં મળે છે? રોઝ લીવ્સમાં મળે છે. રોઝ લીવ્સ એટલે ગુલાબના પાંદડા ઉપર મળે છે. એન્ડ ઓન ધ લીવ ઓફ બીન્સ. હવે સ્પેલિંગ અધૂરો છે કદાચ. બીન્સ, બી ઈ એ એન એસ. બીન્સ એટલે રાજમા. રાજમાના પાંદડા ઉપર આ ગ્રીન ફ્લાય મળે છે. દે ગીવ આઉટ. ગ્રીન ફ્લાયને કેમ લઈ જાય છે? સામાજો કેમ પાડે છે? મહત્વનું છે. સ્વાર્થી તો બધા જ છે, પાડવા માટે એને, સાચવવા માટે નહીં. હકીકતમાં આ જે ગ્રીન ફ્લાય હોય છે એ ગીવ આઉટ. ગીવ આઉટ એટલે આપે છે. શું આપે છે? તો એ આપે છે અ સ્વીટ હની. સરસ મજાનું મધ જેવું લિક્વિડ પ્રવાહી. આ ગ્રીન ફ્લાય એ સરસ મજાનું મધ જેવું લિક્વિડ આપે છે. વિચ
The ants release a lot. એ આ એન્ટને ખૂબ ભાવે છે. આ જે લિક્વિડ આપે છે એ લિક્વિડ એ એન્ટ્સને રિલીઝનો મતલબ થાય છે ભાવવું, ગમવું. એ આ એન્ટ્સને ખૂબ ગમે છે. સો ધ એન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઈઝ ટુ ધેર નીડ્સ. એટલે આ એન્ટ્સ એ ગ્રીન ફ્લાયને પોતાના ઘરે લઈ જાય છે એન્ડ કીપ ધેમ ધેર, પોતાના ઘરે જ રાખે છે. ધે ફીડ ધેમ, ખાલી સ્વાર્થ માટે નહીં, એમને ખવડાવે પણ છે. એ ગ્રીન ફ્લાયને ઘરે લઈ જઈને જમાડે છે. પ્રોટેક્ટ ધેમ, એ ગ્રીન ફ્લાયનું રક્ષણ પણ કરે છે. કોનાથી? ફ્રોમ ધેર ઇનેમીઝ, એમના દુશ્મનથી એમનું રક્ષણ પણ કરે છે. તેમના દુશ્મનથી તે તેમનું શું કરે છે? રક્ષણ પણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી તેને દોવે પણ છે. શું કરે છે? દોવે છે. કેવી રીતના દોતા હશે? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, તેના શરીરના ભાગને થોડું પ્રેશર કરવામાં આવે. પ્રેસિંગ એટલે દબાણ કરવામાં આવે તેના શરીરના ભાગને જેન્ટલી, ધીરે ધીરે ધીરે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એમ કરીને એને હની, મધ જેવું જે લિક્વિડ પદાર્થ છે એ બહાર આપવા માટે તૈયાર કરવામાં આવે. તો આટલે સુધી આપણે સમજીએ પાર્ટ વન. બાકીની ચર્ચા કરીશું પાર્ટ ટુમાં. એન્ટ્સ, ઓકે, જોઈ લો.